કોરોનાની મહામારીમાં ભારતનું અર્થતંત્ર પણ ઠપ થયું છે અને જીડીપી -24% પર પહોંચી ગયું છે, ત્યારે કોરોના વાયરસમાં ગુજરાત પણ એનું અર્થતંત્ર ડામાડોળ જોવા મળી રહ્યું છે, ત્યારે ગુજરાતમાં આવેલા સોમનાથ મંદિરનું અર્થતંત્ર પણ ઠપ થયું છે. કોરોનાની મહામારીના પગલે યાત્રાધામ સોમનાથનું અર્થતંત્ર પણ ઠપ છે. 1000થી વધુ નાના મોટા ધંધાર્થીઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. યાત્રાધામોમાં મોટા પાયે મુશ્કેલીઓ સર્જાઈ છે, સોમનાથ હોય, ડાકોર હોય કે પછી અંબાજી હોય, પરંતુ તમામ મોટાભાગના જે ધાર્મિક સ્થાનો છે, યાત્રાધામો છે, તેમના તમામ નાના મોટા વેપારીઓના ધંધા રોજગાર પડી ભાગ્યા છે. યાત્રાધામના ગેસ્ટ હાઉસો ખાલી ખમ જોવા મળી રહ્યા છે. નાના નાના વેપારીઓના જે ધંધા કરતા હતા તે પણ સુમસામ જોવા મળી રહ્યા છે અને વેપારીઓ નવરા ધૂપ બેસી રહ્યા છે તેવો નજારો ગુજરાતભરના યાત્રાધામોમાં જોવા મળી રહ્યો છે. ત્યારે વાત કરવી છે આજે ખાસ ઝીરો રિપોર્ટ પર, કોરોનાની મહામારીના પગલે સોમનાથનું અર્થતંત્ર પણ ઠપ થઈ ગયું છે. 1000થી વધારે નાના મોટા વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે. યાત્રાધામ સોમનાથમાં નાના મોટા અનેક ધંધાઓ પડી ભોગ્યા છે. યાત્રાધામના ગેસ્ટ હાઉસો ખાલી ખમ જોવા મળી રહ્યા છે. રસ્તાઓ સુમસામ અને વેપારીઓ નવરા ધૂપ જોવા મળી રહ્યા છે, જે આપ દ્રશ્યમાં નિહાળી રહ્યા છો. જગવિખ્યાત સોમનાથ મંદિરનું સાનિધ્ય કાયમી પ્રવાસીઓને આવન જાવનથી ધમધમતું હતું. મંદિરની આસપાસ ધંધા રોજગાર પડી ભાંગ્યા છે. સોમનાથ મંદિર પરિસરની આસપાસ નાળિયેરી, રમકડા, પૂંજા સામાન, પંચધાતુ, મૂર્તિઓ, શંખ જેવો અનેક પ્રકારના સેલ જે લાખવામાં આવતા, 150 જેટલી દુકાનો અને 250થી વધારે પાથરણાવાળા, 150થી વધારે શોપિંગ સેન્ટરના વેપારીઓ અને 80 જેટલા ફોટોગ્રાફર અને વિડીયોગ્રાફરો, 100 જેટલી રિક્ષાઓવાળા, 100 જેટલા નાના મોટી હોટલોવાળા, 40 જેટલા નાના મોટા રેસ્ટોરન્ટો અને ભોજનાલયો, વેપાર ધંધા કોરોના મહામારીને કારણે ઠપ થઈ ગયા છે. ધાર્મિક સ્થાન એવું સોમનાથનું આ દ્રશ્ય છે. આ તમામ વ્યવસાયો સાથે જોડાયેલા લોકો રોજે રોજનું કમાણી કરી ગુજરાન ચલાવતા હતા. ગરીબ અને મધ્યમ વર્ગના હોવાથી હાલ તો તેઓનું ગુજરાન ચલાવવું પણ મુશ્કેલ પડી રહ્યું છે. આર્થિક મંદી જબરજસ્ત નડી રહી છે મધ્યમ વર્ગને. યાત્રાધામ સોમનાથના વેપારીઓના મતે કોરોનાના કારણે ટ્રેન, બસ જેવા વાહન વ્યવહારો બંધ હોવાથી અન્ય રાજ્યના પ્રવાસીઓ નહીવત આવી રહ્યા છે અને હવે ક્યારે આવશે તે પણ એક સવાલ છે. જ્યારે સ્થાનિક સૌરાષ્ટ્ર અને ગુજરાતના પ્રવાસીઓ ફક્ત દર્શન કરી તરત જ પરત ફરી જતા હોવાથી, ખરીદી કરતા ન હોવાથી વેપારીઓની માઠી અસર પહોંચી રહી છે. સોમનાથમાં ઠપ થઈ ગયેલા વેપાર ધંધા અંગે સોમનાથ ટ્રસ્ટના જીએમ વિજયસિંહ ચાવડાએ જણાવેલું કે કોરોના મહામારીના કારણે સોમનાથ મહાદેવના દર્શન કરવા આવતા યાત્રિકોની સંખ્યામાં 90% સુધીનો ઘટાડો નોંધાયો છે. જોકે વ્યાપક અસર સોમનાથ ટ્રસ્ટના ગેસ્ટ હાઉસો અને ભોજનાલયો સાથે સ્થાનિક વેપારીઓના ધંધાને પણ થઈ છે. દર શ્રાવણ માસમાં 25 લાખથી વધુ પ્રવાસીઓ સોમનાથમાં આવે છે, જેની સામે આ વર્ષે શ્રાવણ માસમાં માત્ર 1.80 લાખ પ્રવાસીઓ દર્શનાર્થે આવ્યા છે. સોમનાથ ટ્રસ્ટ હસ્તકના ગેસ્ટ હાઉસોમાં દરરોજ સરેરાશ 40-50 રૂમો બુક થતા હતા, જે હાલ ફક્ત 5-7 રૂમ જ બુક થઈ રહ્યા છે. કાયમી પ્રવાસીઓ ની ચહલપહલથી ધમધમતું યાત્રાધામ સોમનાથ હાલ સુનકાર ભાસતું નજરે પડી રહ્યું છે. ખાસ કરીને સોમનાથના આ આશરે રોજગારી મેળવતા નાના મોટા વેપારીઓ અને શ્રાવણ માસમાં સારા વેપારીઓની આશા રાખી હતી, પરંતુ કોરોનાના કારણે શ્રાવણ માસમાં પણ દર વર્ષે આવતા પ્રવાસીઓની સંખ્યામાં ફક્ત 10% જ આવ્યા, જેથી શ્રાવણ માસમાં પણ વેપારીઓને મહામંદીની અસર થઈ છે અને ક્યારે ભાગશે તે પણ એક સવાલ છે. હાલમાં તો નાના મોટા વેપારીઓ ધાર્મિક યાત્રા સ્થાનોમાં હેરાન પરેશાન થઈ રહ્યા છે, તેમના ધંધા રોજગાર પડી ભાગ્યા છે. કારણ દર્શનાર્થીઓ પ્રવાસ કરવા માટે આવતા નથી અને સોમનાથ મહાદેવ હોય, અંબાજી હોય કે ડાકોર હોય, મોટાભાગના યાત્રાધામોમાં લોકો પ્રવાસ કરતા જ નથી. કોરોનાની મહામારીના કારણે મહામંદી આવી છે, જેને લઈને આર્થિક રીતે લોકો પાયમાલી તરફ જઈ રહ્યા છે અને અર્થતંત્ર ઠપ થઈ રહ્યું છે. ત્યારે ડાકોરમાં, અંબાજીમાં અને સોમનાથ જેવા યાત્રાધામો જે છે, બહુચરાજી જેવા યાત્રાધામો છે, ગુજરાતના જે પ્રવાસન સ્થળ અને યાત્રાધામો છે, તેમાં મોટી ગિરાવટ આવી છે અને અર્થતંત્ર ત્યાંના સ્થાનિક વેપારીઓ માટે મહામુશ્કેલી સર્જનારું બન્યું છે આ કોરોના વાયરસ. કોરોના વાયરસના મહામારીના કારણે
ધંધો રોજગાર પડી ભાગ્યા છે, રમકડાથી માંડીને નાના નાના વેપારીઓથી માંડીને પકોડીવાળાથી માંડીને તમામ વેપારીઓ જે યાત્રાધામોમાં વેપાર કરતા હતા તેમના ઘર ચલાવવું અને ગુજરાન ચલાવવું હવે મુશ્કેલ બની રહ્યું છે. છેલ્લા 6 માસથી કોરોના વાયરસની મહામારીના કારણે લોકો યાત્રા કરવા માટે આવતા ન હોવાથી અને યાત્રાધામમાં જે આવે છે તુરંત દર્શન કરીને પરત જતા હોય છે, દૂરથી લોકો આવતા નથી, જેથી કરીને ધંધા રોજગાર પડી ભાગ્યા છે. કોરોના વાયરસની મહામારી ને લઈને સોમનાથનું અર્થતંત્ર પણ ઠપ જોવા મળી રહ્યું છે. આપ દ્રશ્ય નિહાળી રહ્યા છો સોમનાથનું, ગીર સોમનાથ જિલ્લાનું સોમનાથ મહાદેવનું મંદિર છે, જ્યાં લાખોની સંખ્યામાં ભક્તો દર્શન કરવા આવતા હતા, પરંતુ કોરોના વાયરસની મહામારીને લઈને દર્શનાર્થે આવતા નથી કે સ્થાનિક રીતે વાહન વ્યવહાર બંધ હોવાથી અને લોકો હવે કોરોના વાયરસની સંક્રમિત ન થાય તેનું ધ્યાન રાખી અને ટોળા અને મેળાવડા જેવા પ્રસંગોમાં તેઓ જતા નથી, ઘરમાં રહે છે, સુરક્ષિત રહેતા હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. કોરોના વાયરસની વેક્સિન જ્યાં સુધી નહીં મળે ત્યાં સુધી આ પરિસ્થિતિ નિર્માણ પામી રહી છે, ત્યારે તે સમય પૂરતા જે સ્થાનિક વેપારીઓ છે યાત્રાધામમાં તે વેપારીઓની હાલત હવે કફોડી કંગાળ બનીને આવી ઊભી રહી છે, ત્યારે આવા વેપારીઓ હવે કયો ધંધો કરશે અને તેમનો ધંધો ક્યારે ફરીથી ધમધમતો થશે તેની રાહ જોઈને બેઠા છે. હું ભાવિન ચાવડા સોમનાથ શોપિંગ સેન્ટરનો એક વેપારી છું. છેલ્લા 5 મહિનાથી કોરોના મહામારીના કારણે અમારા તો ધંધા વેપાર ટોટલી ઠપ થઈ ગયા છે. તો આપ શ્રી જોઈ શકો છો સોમનાથ મહાદેવ મંદિર, મંદિરના પ્રાંગણમાં હંમેશા લાખો કરોડોની સંખ્યામાં ભાવિકો આવે છે, પણ આ કોરોના મહામારીના કારણે છે જે ટ્રાફિક આવે છે એનું ફક્ત 10% જ ટ્રાફિક અત્યારે જોવા મળે છે. અને એના કારણે અમે સોમનાથ શોપિંગ સેન્ટરના તમામ વેપારીઓ અને પથારાગણ સંપૂર્ણ ધંધા ઠપ થઈ ગયા છે. તો મારી સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે અમારી આ મહામારીમાં અમારા જેવા નાના વેપારીઓ ઉપર ધ્યાન દર્શન આપી અને અમને થોડી ઘણી સહાય સ્વરૂપ જે કંઈ યોજનાઓ આવતી હોય એની સહાય આપે. ભાવિનભાઈ, વાત કરવામાં આવે કેટલા મહિનાથી આ પરિસ્થિતિ છે અને અત્યારે વેપારીઓની કેવી પરિસ્થિતિ છે? મહિનાની વાત કરીએ તો જ્યારથી કોરોના શરૂ થયો છે ઓછામાં ઓછો 5 થી 6 મહિના જેવી પરિસ્થિતિથી અમે આ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે. અને વેપારીઓની વાત કરીએ તો રોજનું જે અમારે રોજનું રડતા હોય જેવી રીતના કહીએ કે 100 રૂપિયા માટે પણ અત્યારે અમારે આસામી જોવી પડે છે કે એવો પણ ધંધો અમે જોઈ શકતા નથી. ખાસ શ્રાવણ મહિના અને વેકેશનના વિષયમાં વેપારીઓને જાજી આવક ધંધાની અસર જોવા મળતી હોય, ચાલુ વર્ષે એમાં શું જોવા મળ્યું છે? હા, શ્રાવણ મહિનો અને વેકેશન જેવી પરિસ્થિતિમાં અમે સંપૂર્ણ આખા વર્ષનું અમે આખું ટર્નઓવર અમે કાઢી લેતા હોય છે, પરંતુ આ મહામારીના કારણે આ વખતે શ્રાવણ મહિનામાં ફક્ત 10% થી પણ ઓછી ટ્રાફિક આવી છે, જેના કારણે સંપૂર્ણ વ્યવહાર ધંધો અને વાહન વ્યવહાર સંપૂર્ણ ઠપ થઈ ગયો છે. જેથી નામ અર્જુનદાસ આલમચંદ છતાણી. કાકા, વાત કરવામાં આવે તો જે કોરોના મહામારી ચાલી રહી છે જેને લઈને સોમનાથ ટ્રસ્ટ સોમનાથમાં ધંધો કરતા વેપારી વર્ગ છે, હોટલ માલિકો છે, નાના નાના વેપારીઓ છે, એની હાલ શું પરિસ્થિતિ છે? અત્યારે હાલની આ મહામારીના હિસાબે સોમનાથ મંદિરમાં અંદાજે 5 મહિના થઈ ગયા છે, વેપારીની હાલત બહુ ખરાબ છે. કોઈ જાતનો ધંધો નથી, કોઈ જાતની ભાડા ભરવાની હાલત ખરાબ થઈ ગઈ છે, લાઇટ બિલ ભરવાની હાલત ખરાબ છે. અત્યારે એવી પરિસ્થિતિ પેદા થઈ છે કે આ લોકો તાળું મારીને મજૂરીએ નથી જઈ શકતા, મજૂરી જવાની એ તકલીફ છે, સમજ્યા? અને અહીંયા એટલી બધી તકલીફ થઈ ગઈ છે કે વેપારીઓ એનું ઘરનું ખર્ચ કેમ કાઢવો, દુકાનનો ખર્ચ કેમ કાઢવો, એ બહુ મોટી મુશ્કેલી ઊભી થઈ ગઈ છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો દુકાનો અને હોટલોને કેટલી હશે આંકડાકીય માહિતી? સોમનાથની મંદિરની સામે જે સોમનાથ શોપિંગ સેન્ટર છે એની અંદર કરીએ 150 દુકાનદાર છે. એ સિવાય બહાર જે પથારણા વગેરેના જે છે એ 250 જણા છે. એ સિવાય જે ભાઈ ફોટોગ્રાફર છે એ લગભગ 80-90 જણા છે. અને એના સિવાય બીજા ઘણાય ધંધાર્થીઓ છે, સમજો રિક્ષાવાળા છે કે બીજા ઘણાય ધંધાર્થીઓ છે, એ બધાનો ધંધો હાવ ભાંગી ગયો છે. એ લોકો માટે અતિશય મોટી મુશ્કેલી ઊભી થઈ ગઈ છે. સરકારશ્રી તરફથી જે કંઈ લોકોને કદાચ થોડું ઘણું હોય નાના માણા માટે, પણ વેપારીઓ ક્યાં લેવા જશે? મોટા મોટી તકલીફ વેપારીઓને થાય છે. જે વેપાર કરે છે એની પર વેપાર થતો નથી, એ લોકો જાય ક્યાં?
પોતાનું ઘર ખર્ચ ચલાવવાની મુશ્કેલી ઊભી થઈ ગઈ છે. એના માટે સરકારે કે ટ્રસ્ટવાળાએ કંઈ યોગ્ય વ્યવસ્થા ગોઠવવી જોઈએ. માણસો અહીંયા દર્શન કરવાવાળા આવતા નથી અને વેપાર કંઈ થતા નથી. ખાસ કરીને શ્રાવણ મહિના બાબતે વેપારીઓની આશા હોય છે, એ બાબતે આપ વેપારી વતી શું કહેશો? શ્રાવણ મહિનામાં દર વર્ષે એટલું બધું ટ્રાફિક હોય છે કે બધા વેપારીઓને જે ચોમાસાના ચાર મહિનાના ખર્ચા કાઢવાના હોય એ આ શ્રાવણ મહિનામાં ચાર મહિનાના ખર્ચા નીકળી જતા હોય એટલો સારું ટ્રાફિક રહે છે. આ વખતે શ્રાવણ મહિનામાં કંઈ ટ્રાફિક હતું નહીં. આ લોકડાઉનના હિસાબે અને આ મહામારીના હિસાબે યાત્રાળુઓ આવતા નથી. ટ્રેનો બસ બંધ છે, બસો એ બંધ છે, ટ્રાફિક કંઈ આવતું નથી. એટલે જે આ ચાર મહિના પાંચ મહિના ગયા છે, જે અમારે આશાઓ હોય કે શ્રાવણ મહિનામાં ધંધો ચાલશે, તે શ્રાવણ મહિનો ધંધો બંધ થઈ ગયો હતો. અને અટાણે અમે પોતે બહુ મુશ્કેલીમાં છીએ કે શું કરવું, નવો ધંધો કરી શકતા નથી. કોરોના વૈશ્વિક મહામારીને કારણે આમ તો માર્ચથી જ્યારથી લોકડાઉન થયું ત્યારથી ધંધા રોજગાર પર ઘણી અસર પડી છે. ખાસ કરીને લોકડાઉનથી લઈ અને અત્યાર સુધી સોમનાથ ટ્રસ્ટને પણ જે છ મહિનામાં 4.5 કરોડ જેવી આવક થઈ છે. આમ તો ગયા વર્ષે શ્રાવણ માસમાં જ 6.5 કરોડ જેવી આવક હતી, એની જગ્યાએ 6 મહિનામાં 4.5 કરોડ જેવી આવક થઈ છે. સામે ખર્ચો એમને એમ છે, એના સ્ટાફનો પગાર ને વગેરે. ટ્રસ્ટના અતિથિગૃહો પણ માં પણ રોજના 8-10 રૂમો અત્યારે અપાતા હોય છે. મંદિરમાં પણ જોઈએ તો શ્રાવણ માસ પછી રોજના સરેરાશ 1500-2000 લોકો દર્શન માટે આવતા હોય છે. રવિવારે કદાચ 4-5 હજાર લોકો થતા હોય છે. એટલે આમ ઓલ ઓવર જોઈએ તો દરેક જગ્યાએ યાત્રિકોની સંખ્યામાં ઘટાડો થયો છે, જ્યારે અન્ય રાજ્યોમાંથી જે યાત્રિકો આવતા હતા એ પણ નહિવત કહીએ તો ચાલે કે